હેલો હાય આય હાય, હું રવિ બારોટ, મને રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. યાકી વાવાઝોડાનો કહેર. વિયેટનામમાં મૃત્યુ આંક વધીને 82 64 લોકો હજુ લાપતા. ગઝાના એક કેમ્પ પર ઇઝરાયેલી સૈન્યનો હુમલો. 40 મોત, સેંકડો ઇજાગ્રસ્ત. યુક્રેન મુદ્દે કમલા હેરિસે ટ્રમ્પને કહ્યું, પુતિન તમને લંચમાં જ ખાઈ જશે તેવા સરમુખત્યાર છે. અમેરિકામાં રાહુલ ગાંધીએ કહ્યું, ચીને લદ્દાખમાં દિલ્હી જેટલી જમીન પચાવી, પણ આ બાબતે મોદી કંઈ કરી શક્યા નથી. ભારતના મહત્વના સમાચાર. લખનૌમાં ગણેશ પૂજા પંડાલમાં ધાર્મિક નારા લગાવી 20 જેટલા યુવકોએ પથ્થરમારો કર્યો, એક યુવકની અટકાયત. સિમલામાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ હટાવવાની માંગ સાથે ઉગ્ર વિરોધ. પોલીસે લાઠીચાર્જ અને વોટર કેનનનો મારો કર્યો. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પૂર્વે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી પાકિસ્તાન રેન્જર્સે ગોળીબાર કરતા એક જવાન ઘવાયો. બિહારના ભાગલપુરની સોફ્ટવેર એન્જિનિયર અલંકૃતા સાક્ષીને ગૂગલે 60 લાખનું પેકેજ ઓફર કર્યું. ગુજરાતના મહત્વના સમાચાર. રાજકોટના વિછિયા તાલુકામાં નકલી દવાને કારણે કપાસનો પાક નિષ્ફળ ગયો હોવાનો ખેડૂતોનો આક્ષેપ. કચ્છના નખત્રાણાના ગામમાં ગણેશ મૂર્તિ પર પથ્થરમારો કરનાર મૌલવી સહિત 7 ધરપકડ. સુરતથી 13 હિન્દુ બાળકીને ભગાડી જનાર 25 મોહમ્મદ નૂર બાબુ સૈયદ હૈદરાબાદથી ઝડપાયો. યાત્રાધામ અંબાજીમાં પ્રસાદ વિતરણ કેન્દ્ર પર અવ્યવસ્થાને કારણે શ્રદ્ધાળુઓ કલાકો લાઇનમાં અટવાયા. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ 4-4 સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર.